મેં અહીં કેટલાક વક્રો દોર્યા છે. અહીં આ બાજુના વક્ર એ બહુકોણના સભ્ય છે અને આ બાજુના વક્ર એ બહુકોણના સભ્ય નથી. હવે શા માટે આ વક્રો બહુકોણના સભ્ય છે અને આ વક્ર નથી? બહુકોણના સભ્ય થવા માટે તમારે કેટલાક નિયમને અનુસરવું પડે. આ બધા વક્ર બહુકોણના સભ્ય છે અને આ વક્ર બહુકોણના સભ્ય નથી. શું તમે આ બધા વક્રોને જોઈને તે નિયમો કયા હશે તે કહી શકો? તમે તેના વિશે થોડું વિચારો. હવે તેમાંનો એક નિયમ એ હોઈ શકે કે અહીં આ બધા જ વક્ર એ સીધી લીટીથી બનેલા છે, એટલે કે સીધા રેખાખંડથી બનેલા છે. અહીં આ વક્રની જેમ આ રેખાખંડો વળેલા નથી. માટે અહીંનો એક નિયમ એ છે કે તેઓ સીધા રેખાખંડથી બનેલા છે. પરંતુ શું એ ફક્ત એક જ નિયમ છે? કારણ કે જો તે નિયમ હોય તો અહીં આ વક્ર પણ બહુકોણનો સભ્ય હોવો જોઈએ. તેવી જ રીતે આ વક્ર જે સીધા રેખાખંડથી બનેલો છે તે પણ બહુકોણનો સભ્ય હોવો જોઈએ અને આ પણ બહુકોણનો સભ્ય હોવો જોઈએ. એટલે કે ત્યાં કોઈક બીજા નિયમ પણ હોઈ શકે, પરંતુ આ નિયમ એ તેમાંનો એક છે. હવે ત્યાં બીજા શક્ય નિયમો કયા હોઈ શકે? અહીં આ એ બહુકોણનો સભ્ય છે અને આ બહુકોણનો સભ્ય નથી. આ વક્ર અને આ વક્ર વચ્ચે એક જ ફરક છે. અહીં તે બંધ આકૃતિ છે અને આ ખુલ્લી આકૃતિ છે. પછી જો તમે ધ્યાનથી જુઓ તો અહીં આ બધા જ વક્ર એ બંધ આકૃતિ છે. તેમની પાસે અંદર અને બહાર એમ બે ભાગ છે, જેને આપણે અંદરનો ભાગ અને બહારનો ભાગ કહીએ છીએ. આમ જો બધા જ વક્ર એ બંધ આકૃતિના હશે અને સીધા રેખાખંડોથી બનેલા હશે તો તેઓ બહુકોણના સભ્ય છે. જો આપણે ફક્ત બંધ જ આકૃતિ એવું કહીએ તો અહીં આ વર્તુળ એ પણ બંધ આકૃતિ છે, અહીં આ વક્ર પણ બંધ આકૃતિ છે અને તેવી જ રીતે આ વક્ર પણ બંધ આકૃતિ છે. તેથી તેઓ બંધ આકૃતિ હોવા જોઈએ અને સીધા રેખાખંડથી બનેલા હોવા જોઈએ. અહીં આ બંધ છે અને સીધા રેખાખંડથી બનેલો છે. તેવી જ રીતે આ પણ બંધ છે અને સીધા રેખાખંડથી બનેલો છે. તેવી જ રીતે આ વક્ર પણ. માટે તે બંને નિયમો બંધ આકૃતિ અને સીધા રેખાખંડોથી બનેલા એ હોવું જોઈએ. જો આ બંને નિયમો હોય તો જ તેઓ બહુકોણના સભ્ય હોઈ શકે. પરંતુ તમે અહીં જોશો તો આ પણ બંધ આકૃતિ છે અને સીધા રેખાખંડોથી બનેલી છે. આ પણ બંધ આકૃતિ છે અને સીધા રેખાખંડથી બનેલી છે, પરંતુ તેઓ બહુકોણના સભ્ય નથી. તો તેના માટે આપણે હજુ એક નિયમ જોઈએ, અને તે એ છે કે આ વક્ર એ સાદા વક્ર હોવા જોઈએ. સાદા વક્ર આપણે જોઈ ગયા. જો તમે અહીં આ પ્રમાણે એક વર્તુળ દોરો અને પછી એક બિંદુ લો તો તેમાંથી ત્રણ લીટી નીકળે છે, જ્યારે સાદા વક્રમાંથી બે જ લીટી નીકળવી જોઈએ. તેવી જ રીતે જો તમે અહીં આ બિંદુ લો તો તેમાંથી પણ ત્રણ લીટી નીકળે છે. જ્યારે તમે આ બાજુના વક્ર જોશો અને કોઈ પણ એક બિંદુ લેશો તો તેમાંથી બે જ લીટી નીકળશે. અહીં આ બિંદુ પણ લો તો તેમાંથી બે જ લીટી નીકળે છે. તેવી જ રીતે આ બિંદુ અને તેવી જ રીતે આ બિંદુ. આમ આ બધા જ વક્ર એ સાદા વક્ર છે. માટે બહુકોણના સભ્ય થવા માટે આ ત્રણ નિયમ જરૂરી છે. વળી તમે અહીં જોશો તો અહીં તે બે ભાગ કરે છે, જ્યારે અહીં ફક્ત એક જ ભાગ છે. આમ બહુકોણના સભ્ય થવા માટે આ ત્રણ નિયમો જરૂરી છે. તે સાદા વક્ર હોવા જોઈએ, તે બંધ આકૃતિ હોવી જોઈએ અને તેઓ સીધા રેખાખંડથી બનેલા હોવા જોઈએ.